હલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠની અંદર વિષય હિન્દીમાં સેમેસ્ટર પહેલાંનો બીજો પાઠ ઈદગાહ વિશે ગયા વિડિયોમાં ચર્ચા કરતા હતા એક બે મિનિટનું રિવિઝન કરી લઈએ તો ઈદ ઈદગાહ પાઠની અંદર બધા જ બાળકોને ઈદગાહ જવાની ઘણી બધી ઉતાવળ હોય છે દરેક લોકો જલ્દી જલ્દી ઉતાવળ કરી અને ઈદગાહ જવા માટે ઉત્સાહિત હોય છે તેમાં એક નાનો એવો બાળક હામિદ એ પણ ઈદગાહ જવાનું વિચારે છે તેની દાદી અમીના પાસે જવાની પરવાનગી માગે છે હવે આ જે નાનો છોકરો છે એના મમ્મી પપ્પા બંને ગુજરી ગયા છે એટલે તેની દાદીને ઘણી ચિંતા થાય છે છતાં પણ આ બાળક જીદ કરી અને જાય છે તેની દાદી અમીના જે છે એને અમ્મા કહીને બોલાવે છે તેને કહે છે કે તમે જરા ચિંતા ના કરો હું બધાની પહેલા પાછો આવી જઈશ હવે આ અમીના છે તેની પાસે પૈસા ટકા ખૂબ ઓછા છે હામિદ પાસે ફક્ત ત્રણ પૈસા જ છે અને આ લોકો ખૂબ ગરીબ છે હવે આ બાળક ધીમે 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 બધા લોકોની સાથે ચાલતો ચાલતો ઈદગાહ જાય છે ગયા વખતે આપણે ઈદગાહના માર્ગનું પણ વર્ણન કરેલું કે એક પછી એક એક પછી એક બધી વસ્તુઓ આવતી ગઈ અદાલત આવી કોલેજ આવી પછી કલાઘર કે જ્યાં અલગ અલગ કલાઓ શીખવામાં આવે છે તેની ચર્ચા કરેલી ત્યાર પછી ઈદગાહની પણ ચર્ચા કરેલી કે ઘણા બધા વૃક્ષો છે કેટલા બધા લોકો ત્યાં એક સાથે નમાજ પડવા બેસે છે એક સાથે બધા ઊભા થાય છે અને બધાની અંદર ભાઈચારો રહેલો છે બધા એકબીજાને ગળે ભેટે છે હવે આ નવમા પેજમાં જે છેલ્લી બેલિટી છે કે નમાઝ ખત્મ હો ગઈ હવે નમાઝ પૂરી થાય છે લોગ આપસમે એકબીજાને ગળે મળે છે એકબીજાને ભેટે છે તમે ટીવીમાં આવું જોયું હશે રમઝાન માસમાં ટીવીમાં સમાચારોમાં આવું તમે જોતા હશો

ગ્રામીણો કા યહ દલ ઈસ વિષય મેં બાળકો સે કમ ઉત્સાહી નહીં થા કમ ઉત્સાહિત નહીં થા એટલે કે ગ્રામીણ લોકોનું આ જે ટોળું હતું કે જે બધા એકસાથે સાથે ઈદગાહ ગયા હતા તે લોકોની અંદર પણ એમ કે છે કે બાળકોથી ઓછું ઉત્સાહી નહોતું એટલે કે આ લોકો પણ બાળકો જેટલા ઉત્સાહી હતા મીઠાઈઓ લેવા માટે રમકડાઓની ખરીદી કરવા માટે હવે જેમ એક પછી એક વસ્તુઓ અદાલત આવી કોલેજ આવી તેમ હવે મેળાની અંદર રહેલા જે બધી વસ્તુઓ છે તેનું વર્ણન છે કે યહ દેખો હિંડોલા આ તમે જુઓ હિંડોળો એક પૈસા દે કર ચઢ જાઓ એક પૈસા આપો અને એની ઉપર તમારે બેસવાનું છે તેની ફી એક પૈસો છે ટૂંક એટલું ભાડું છે આગળના પેજમાં જોઈએ કભી આસમાન પર જાતે માલુમ હોતા હૈ ક્યારેક એવું લાગે છે કે આપણે આકાશમાં પહોંચી ગયા એટલો ઊંચો જાય છે આ હિંડોળો બરોબર છે કભી જમીન પર ગીરતે હોય તો ક્યારેક એ હિંડોળો પાછો નીચે આવે છે તમે પણ જન્માષ્ટમીના મેળામાં ગયા હશો બરોબર છે આ વખતે તો અત્યારે લોકડાઉન આમ ગણો તો ચાલુ જ ગણાય છે બરોબર છે તો આ વખતે તો કદાચ જન્માષ્ટમીનો મેળો થાય કે ના થાય એ પણ એક ચર્ચાનો વિષય છે સરકારને યોગ્ય લાગશે તો ખોલશે બાકી અત્યારે તો બંધ છે એવું જ બધા લોકો કહે છે અને અત્યારે તો સરકાર કોઈ જાતની વધારે લોકો પબ્લિક ભેગું થાય એવું કોઈ જોખમ લેવા માગતી નથી પણ અગાઉ તમે લોકો મેળામાં ગયા હશો તો આવા ચગડોળ તમે જોયા હશે પછી આગળ વાત કરીએ તો યહ ચરખી છે ચરખી જે છે બરોબર છે એ ગોળ ગોળ ફરતી હોય છે જો હવે આગળ વાત કરીએ તો લકડી કે ઘોડે હાથી ઓર ઊંટ છે લટકે હોય છે હવે આ બધી વસ્તુઓ અત્યારે જોવા નથી મળતી પણ પહેલાના સમયમાં ટીવીમાં તમે જોઈ હશે કે ગોળ એક ચરખી હોય છે અને એમાં હાથી ઘોડા અને લાકડાના બધા હોય છે અને તેની ઉપર લોકોને બેસવાનું હોય છે અને ઉપર એ નાના નાના ટૂંકમાં હાથી ઊંટ ને એવું બધું હાથી છે ઘોડા છે બરાબર છે અને એ રાખેલા હોય છે અને એના એની પીઠ ઉપર એક લાકડું ટીંગાડી લાકડું રાખી અને એ લાકડું ઉપર જતું હોય છે અને એ લાકડા દ્વારા ગોળ ચક્કર પછી ફેરવવામાં આવે છે અને આપણે હાથી ઉપર બેસી જવાનું તમે ટીવીમાં આવા દ્રશ્યો જોયું હશે અનિલ કપૂરનું મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ કોઈએ જોયું હોય તો એની અંદર સરસ મજાનું આનું વર્ણન છે કે ગોળ ગોળ ફરતું હોય છે જેથી આપણને એવું લાગે કે આપણે ઘોડા ઉપર બેઠા છીએ એક પૈસા દે કર બેઠ જાઓ ઓર પચીસ ચક્કર મજા લો એક પૈસો આપવાનો છે અને પચીસ ચક્કર તમને એ ખવડાવશે પચીસ ચક્કર આનંદ તમારે લેવાનો છે મોહમુદ મોહસીન નુરે ઓર સમી ઇન ઘોડો પર બેઠતે હે એ બધા જ લોકો આની ઉપર બેસે છે હામિદ દૂર પોતાની જે ટોટલ રકમ છે એક તિહાઈ એક તિહાઈ એટલે કે એકનો ત્રીજો ભાગ ટૂંકમાં તેત્રીસ પૈસા આપણે જેને કહેવાય ત્રણ પૈસા છે એટલે ત્રીજો ભાગ થયો ને જરા સા ચક્કર ખાને કે લીધે વહી દે સકતા थोड़ा कम था चक्कर खावा माटे ते પોતાના આજે રકમ છે નું ત્રીજો ભાગ વેડ ફી નાખવા માંગતો નથી सब ચરખિઓ સે ઉતરતે હે બધા છોકરા પછી નીચે ઉતરે હે ખીલોને લેંગે બધા લોકો છે એ હવે રમકડા લેસે હવે इधर દુકાનો કી કતાર लगी हुई है अब आ बाजू छे સરસ મજાની દુકાનોની છે છે કે બરોબર અલગ અલગ રમકડાઓ છે તેમાં જો સિપાહી ઓર ગુજરિયા સિપાહી ઓર ગુજરિયા એટલે કે એક પ્રકારનું રમકડું છે કે જેમાં સિપાહી છે ને ગુજરિયા એટલે કે આગળ છે ને પેલા પેલા રાજા ઊભા હોય છે અથવા કોઈ એક વ્યક્તિ ઊભો હોય છે અને પાછળ સિપાહીનું ટોળું ઊભું હોય છે એક સરસ મજાનું એવું રમકડું હોય છે બરાબર છે પછી રાજાનું એક અલગ આખી આખું રમકડું હોય છે વકીલ હોય છે બરોબર આ બધા જે છે ને એ ચિનાઈ માટીના રમકડાઓ ત્યાં વેચાતા મળે છે રાજા પછી વકીલ પછી ભીસ્તી બરોબર છે તમારે ગુજરાતીમાં પાઠ આવશે કદાચ આવી ગયો હશે જુમો ભીસ્તી કે જે પાણીનો ધંધો કરતો હોય છે બરોબર છે અને ધોબીન કે જે કપડા ધોવાનો કરતો હોય છે બધા બધા ચિત્રો છે છે આ સોરી રમકડાઓ હોય વાહ લગતા હૈ અભી વાહ લગતા હૈ બોલના ના ચાહતે એવું લાગે છે કે હમણાં બોલશે જ સિપાહી લેતા હૈ હવે જે મહમૂદ છે એ સિપાહીની ખરીદી કરે છે

મોસિન કો ભીસ્તી પસંદ આયા હવે આ જે મોહસિન છે એને ભીસ્તી પસંદ આવી જાય છે કમર ઝૂકી હોય ભીસ્તી એટલે કે જે પાણીનો ધંધો કરતો હોય છે તે એની કમર વાંકી વળેલી છે ઉપર મશક રખે હોય હવે મશક એટલે પાણીની મશક તમારે ગુજરાતીમાં જે પાઠ છે ઝુમ્મો ભીસ્તી એની અંદર સરસ મજાની આવી મશક ચિત્રમાં ટીંગાડેલી છે તમે જોઈ શકો છો ગુજરાતીનો પાઠ ખોલજો ઝુમો ભીસ્તી તેમાં એ ચામડાની મશક છે કે એમાં જેમાં પાણી ભરી ભરી શકાય છે બરાબર છે એ પોતાના ખંભા ઉપર રાખેલી છે મશક મૂં એક હાથ સે પકડે હુએ છે એક હાથથી એને મશકનું મોઢું પકડેલું છે કીટના પ્રસન્ન હે ખૂબ પ્રસન્ન છે શાયદ કોઈ ગીત ગા રહી એવું લાગે છે કે કાંઈ ગીત હોય એવું છે બસ મશકસે પાણી ઉડેલ નહીં ચાહતા હૈ હમણાં એવું લાગે છે કે હમણાં જ પાણી એ બીજા વસ્તુમાં બીજી કંઈ પાત્રમાં ઠલવશે તો આવું સરસ મજાના રમકડાઓ મળે છે શરૂ અહીં સુધી રાખીએ પછી પાઠને પછી આગળના વિડીયોમાં આગળ ચલાવશું